આજે ઓચિંતાની પેઢાવાળા માધ્યમિક શાળા આપે જોઈ હશે આગલા ચિત્રોની અંદર, એની અંદર આવવાનું થયું અને જોયું કે નિશાળની અંદર કંઈક કામ ચાલે છે. થોડુંક ઓલી બાજુને, થોડીક આ બાજુને, આજનો રવિવારનો દિવસ હોય છતાં પણ શાળાના આચાર્યશ્રી મારી હારે છે, નામ છે રામસિંહભાઈ બારડ. એના આવ્યા પછી એણે આ માધ્યમિક શાળાની અંદર જે ગામના લોકોના સહયોગથી એક સુંદર મજાનું અહીંયા વાતાવરણ ઊભું કર્યું અને ગામનો લોક સહયોગ કઈ રીતના એણે લીધો એને આપણે જાણવાનો આજનો મારો પ્રયત્ન હતો. એટલા માટે આપણે જોઈ શકીએ કે એણે કેટલા બધા લોકો દ્વારા આ કામ કરાવડાવ્યું, ગામના લોકોનો એની સાથેનો સંપર્ક કઈ રીતનો છે. શાળાની સંખ્યા પણ ઘણી બધી વધારી શક્યા છે, બરાબર. અને મેં અત્યારે જોયું ત્યારે ખબર પડી કે શાળાની સંખ્યા પણ ખૂબ છે એમ, અને આખે આખું મેદાન ભરચક બાળકોથી ભર્યું ભર્યું રહી, અને ગામના લોકોએ એટલો બધો સહયોગ આપ્યો, બરાબર, આર્થિક રીતે કે એની અંદરથી એણે નિશાળની અંદર એટલે કે શાળાની અંદર એણે ખૂબ શું કહેવાય કે બાળકોને ઉપયોગી થાય એવું અને સાથે સાથે એને ઘણી બધી બાબતોની અંદર એને જીવન વિકાસની અંદર ઉપયોગી થાય ને એવા એણે પ્રયત્નો કરી અને સુંદર મજાના પ્રયત્નો કર્યા. આજુબાજુના ગામડાઓની અંદરથી ખૂબ બાળકો અહીંયા આવે એના માટે એણે એને સમજાવવાના પ્રયત્ન કર્યા હતા, બરાબર, અને એ એક સંખ્યા વધારી શક્યા. આ એણે લોક ભાગીદારી દ્વારા શાળા કઈ રીતની સુંદર મજાનો બને એનો એક એનો પ્રયત્ન છે. આવો આપણે એની શાળા પણ જોઈએ. સરસ મજાના બહાર આપણે વૃક્ષો તો જોયા, પણ જે બાળકો પ્રવૃત્તિ જે બાળકો સામેની સાઈડમાં પ્રયોગશાળા આની કોઈ પુસ્તકાલય, બરાબર, એવું પણ એક સરસ મજાનું બનાવ્યું. આની પર તમને બેનર પણ જોવા મળે, બરાબર, એક કયા વિદ્યાર્થીઓએ કયા વર્ષની અંદર અહીંયા છે એને પ્રગતિ કરી એ પણ બતાવવામાં આવેલ છે. અને અહીંયા ભીત ઉપર પણ સરસ મજાના વાક્યો, હમણાં આખી બિલ્ડિંગને પણ લોક સહયોગથી કલર કામ પણ એને કરેલું છે. આપણે અહીં પછી નવીનતા સભર લાગશે. આવો આપણે ઓફિસ તરફ જોઈએ તો તમે જોઈ શકો છો કે આટલું સુંદર મજાનું કામ આ લોક ભાગીદારી થાય. લોકો જો આર્થિક રીતે મદદ કરે તો શાળાઓનું શિક્ષણ અને શાળા કઈ રીતે સુંદર લાગે એને આપણે અહીંયા માણી શકીએ છીએ. આવો આપ જોઈ શકો છો કે અહીંયા ઓફિસ રૂમ છે, ઠેર ઠેર સીસીટીવી કેમેરા પણ ગોઠવેલા છે. શાળામાં એટલી બધી પ્રવૃત્તિ થાય, બરાબર, અને સાથે સાથે હા તો આવી રીતનું એક આપ જોઈ શકો છો કે આ એની ઓફિસ છે, બરાબર. ઓફિસ પછી જ્યારે પણ શું કહેવાય કે લોકશાહી ઢબે બાળકોની ચૂંટણી પણ સંસદ પણ થાય છે અને બધા પોતપોતાની જવાબદારી પ્રમાણે કામ સંભાળે છે, અને સાથે સાથે અહીંયા બધા જ મિટિંગ હોય ત્યારે બધા જ લોકો અહીંયા આરામથી બેસી શકે એવી અહીં પણ શું કહેવાય કે સગવડતા પણ ઉપલબ્ધ કરવામાં આવેલી છે. અને અહીંથી આખી શાળામાં આખી આખો વહીવટ અને શૈક્ષણિક કાર્ય થાય છે. તો આવી સુંદર મજાની શાળા આવશે, ઇનોવેશનની અંદર પણ જોઈન્ટ થઈ છે, ત્યારે શાળાને મારા વતી ગામના એક નાગરિક તરીકે હું એને અભિનંદન આપું કે એ પ્રગતિ કરે, આ શાળાની વાત બીજા લોકો પણ સુધી પૂકે કે લોકભાગીદારી દ્વારા કઈ રીતના શિક્ષણને સારું કરી શકાય, શાળાને અદ્યતન કઈ રીતની બનાવી શકાય એ માટે રાતથી દિવસ કામ કરતા અમારા ગામના માધ્યમિક શાળાના પ્રિન્સિપાલને આજે દિવસે હું અભિનંદન પણ આપું, અને સાથે સાથે હું એવી પણ કામના વ્યક્ત કરું કે તેઓ ઇનોવેશનની અંદર પણ આગળ વધે અને અમારા ગામનું નામ રોશન કરે.